ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા. ફિલ્ડ ઇફેક્ટની ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા માટે આપણે સૌ પ્રથમ સર્કિટમાં બતાવ્યા મુજબ સર્કિટ જોડશું. આપણને મોટાભાગની સર્કિટ બોર્ડમાં અંદર જ આપેલી હોવાથી ફક્ત મીટર બહારથી જોવા પડશે, જોડવા પડશે. તેમાં આ VGS અહીંયા લગાવવામાં આવશે, એનો પોઝિટિવ પોઝિટિવમાં, નેગેટિવ નેગેટિવમાં, એટલે આ વોલ્ટ મીટર આપણે VGS તરીકે વાપરશું. અહીંયા આગળ આપણે મિલિએમીટર, એમાં મિલિએમીટરમાં પણ પોઝિટિવ પોઝિટિવમાં અને નેગેટિવ નેગેટિવમાં જે IDની વેલ્યુ આપશે. અહીંયા આગળ આપણે VDS એટલે કે વોલ્ટ મીટર, એમાં પોઝિટિવ પોઝિટિવમાં અને નેગેટિવ, એટલે 3 મીટર બહારથી જોડશો એટલે લગભગ સર્કિટ બધી પૂરી થઈ જશે. બાકીની સર્કિટ બોર્ડની અંદર જ આપેલી છે. હવે સૌ પ્રથમ આઉટપુટને આ રીતે એન્ટીક્લોકવાઇઝ ફેરવી 0 કરી નાખો અને આને પણ એન્ટીક્લોકવાઇઝ કરીને 0 કરી નાખો. આ નોબ ફેરવવાથી VGSનું મૂલ્ય બદલાશે અને આ નોબ ફેરવવાથી VGS બદલાવી અને ID નોંધી શકાશે. સૌ પ્રથમ VGSને આપણે 0 રાખી અને VDSના મૂલ્ય બદલાવતા જઈએ, 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ એ રીતે, અને એને અનુરૂપ જે IDનું મૂલ્ય મળે તે અહીંયા દર્શાવતા જવાનું છે. એટલે કે આ રીતે આપણે VDSનું મૂલ્ય જુદા જુદા વોલ્ટે ગોઠવતા જાઓ. 2 કાપા બરાબર 1 વોલ્ટ, 5 બરાબર 10 કાપા છે એટલે 2 કાપા બરાબર 1 વોલ્ટ, ત્યારે અહીંયા IDનું મૂલ્ય જે મળે એ અહીંયા દર્શાવી દેવું. પછી આને 2 વોલ્ટ કરો, 3 વોલ્ટ કરો, એમ કરતાં કરતાં 10 વોલ્ટ સુધી વધારતા જાઓ અને દરેક વોલ્ટેજના અનુરૂપ જે કંઈ કરંટ મળે એ દર્શાવતા જાઓ. ત્યારબાદ આને ફરી એન્ટીક્લોકવાઇઝ કરી અને 0 કરી નાખો અને અહીંથી VGSનું મૂલ્ય બદલાવી આપણે 0.5, એટલે આ રીતે 2 કાપા બરાબર થશે 0.5. હવે આ મૂલ્ય જે એ અહીંયા નેગેટિવ સપ્લાય આપેલો હોવાથી જે VGS છે એ માઇનસમાં લખાશે, કારણ કે નેગેટિવ સપ્લાય આપણે આપેલો છે, એટલે VGS બરાબર -0.5 વોલ્ટ લખવાના. અને ત્યારબાદ ફરી પાછો આ જ રીતે પ્રયોગનું પુનરાવર્તન કરતા જાઓ, જુદા જુદા VDSના મૂલ્ય આપી અને જે IDનું મૂલ્ય મળે એ અહીંયા દર્શાવતા જાઓ. આ રીતે જુદા જુદા આપણે 5 થી 6 VGSના મૂલ્ય લેતા જશું 0.5 0.5ના વધારા સાથે, અને તેના અનુરૂપ VDS બદલાવી અને IDના મૂલ્ય નોંધતા જશું. આ દરેક મૂલ્ય નોંધાઈ જાય તો આના ઉપરથી આપણને કેરેક્ટરિસ્ટિક મળશે જે અહીંયા દર્શાવેલી છે. આપણને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક એ આ રીતે દોરી શકે છે. ત્યાર પછી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક મળશે જ્યાં દર્શાવેલ છે. ત્યાર પછી ઇનપુટ કેરેક્ટરિસ્ટિક માટે આપણે VGSના મૂલ્ય, VDS છે એ અચળ 10 વોલ્ટ રાખો. આ VDSને 10 વોલ્ટ અચળ આપી દો અને VGSના મૂલ્ય બદલાવતા જ IDના મૂલ્ય નોંધતા જવાના છે. જેમ કે 0, પછી 0.5, 1 1.5, એ રીતે મૂલ્ય બદલાવી અને IDSના જે મૂલ્ય મળે એ નોંધતા જવાના, એટલે અહીંથી VGS બદલતા જવાના અને ID નોંધતા જવાના, જેના દ્વારા આપણને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક મળશે જે અહીંયા દર્શાવેલી છે. તો આ રીતે બંને કેરેક્ટરિસ્ટિક આપણે મેળવી શકશું. ત્યાર પછી આપણે જે આલેખ, આઉટપુટ આલેખ મળેલો છે અહીંયા, આ રીતનો આલેખ મળશે જેમાં આ મૂલ્ય VGS બધા બતાવે છે. દરેક VGSના અનુરૂપ એક આપણને આલેખ મળશે. આ રીતે દરેક VGSના મૂલ્યને અનુરૂપ આલેખ મેળવી અને કોઈ પણ બે આને લંબાવતા, આલેખને પાછળ લંબાવતા ID1 અને ID2 મળશે, જેનો તફાવત લેતા Δ ID મળશે અને એ VGSના મૂલ્યનો તફાવત લેતા Δ VGS મળશે. આ રીતે જુદા જુદા ID અને VGSના મૂલ્ય જુદી જુદી રેખાઓને અનુરૂપ આપણે લઈ અને 4-5 મૂલ્ય ઉપરથી GMના મૂલ્યની ગણતરી કરવાની છે અને તે દરેક GMના મૂલ્યનો સરવાળો કરી અને અવલોકનની સંખ્યા વડે ભાગવાથી આપણને સરેરાશ GM મળશે. GM મળી જાય ત્યાર પછી મ્યુ શોધવાનો, મ્યુ બરાબર GM ઇન્ટુ RD, જે RDનું મૂલ્ય અહીંયા આપેલું છે 1/GD, અને GD = AB/BC જે ઢાળ દર્શાવે છે આલેખનો,
કે આલેખના ઢાળ ઉપરથી જીડી મેળવી એનો વ્યસ્ત લેવાથી આરડી મળશે અને આરડીને જીએમ વડે ગુણાકાર કરવાથી આપણને મ્યુનું મૂલ્ય મળશે.